વેલકમ બેક. ફરી એકવાર અધિકારી અને ધારાસભ્યો સામસામે આવી ગયા છે. જીએનએફસીને લઈને ભરૂચના ત્રણ ધારાસભ્યોએ ફરિયાદ કરી છે. જીએનએફસી મુદ્દે સીએમ રૂપાણીને પત્ર લખવામાં આવ્યો છે. સીએમ રૂપાણીને પત્ર લખીને ફરિયાદ કરી છે. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે પત્ર લખ્યો છે. જીએનએફસીમાં મનસ્વી રીતે કામ થઈ રહ્યું છે તેવો આક્ષેપ દુષ્યંત પટેલે કર્યો. જોખમી કેમિકલ રખાતો હોવાની પણ ફરિયાદ કરવામાં આવી રહી છે. સાથે જ તેઓએ કહ્યું કે જીએનએફસી બીજું ભોપાલ બની શકે છે. જીએનએફસીમાં કૌભાંડની શક્યતા દર્શાવાઈ છે. જીએનએફસી માર્કેટ કેપ 75% ઘટ્યાનો ઉલ્લેખ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો. ભરૂચના એમએલએ દુષ્યંત પટેલ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખવામાં આવ્યો છે. જીએનએફસીમાં કૌભાંડની આશંકા દુષ્યંત પટેલે વ્યક્ત કરી છે. તો અધિકારીઓ અને પદાધિકારીઓ હવે ક્યાંક ને ક્યાંક સામસામે આવી રહ્યા છે. જીએનએફસી સામે ત્રણ એમએલએ બાયો ચઢાવતા જોવા મળ્યા. સીએમને ફરિયાદ કરવાની નોબત આવી ગઈ છે. જીએનએફસી મુદ્દે સીએમ રૂપાણીને પત્ર લખીને અનેક મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને વિરોધ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. ફરી એક વખત અધિકારીઓ અને ધારાસભ્યો સામસામે આવ્યા. આ વખતે સમાચાર જે છે તે ભરૂચથી સામે આવી રહ્યા છે. તો ભરૂચના ધારાસભ્યોને મુખ્યમંત્રીને ફરિયાદ કરવાની ફરજ પડી રહી છે. જીએનએફસીમાં કૌભાંડની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે પત્ર લખ્યો છે. જીએનએફસીમાં મનસ્વી રીતે કામ થઈ રહ્યું છે તેવો આક્ષેપ દુષ્યંત પટેલ દ્વારા કરવામાં આવી રહ્યો છે. સાથે જ જોખમી કેમિકલ રખાતો હોવાની પણ ફરિયાદ કરી. તેઓએ કહ્યું છે કે જીએનએફસીમાં ભોપાલ કાંડ જેવી ઘટના બની શકે છે.